કડોદરા પોલીસે હાઈવે રોડ પરથી ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાં લઈ જવાતા ગુટકા અને તમાકુ ભરેલા ટેમ્પા સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી. કડોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે પોલીસકર્મી દીપકભાઈ, શંકરભાઈ તથા હરેશભાઈ ને બાતમી મળી હતી કે એક થ્રી વ્હીલર ટેમ્પોમાં બિલ વગર ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાં મોકલવા માટે ગુટકા અને તમાકુનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે વડોદરા પોલીસે હાઈવે રોડ પર વોચ ગોઠવી રૂપે 1 લાખથી વધુના કિંમતના ગુટકા અને તમાકુ ભરેલા ટેમ્પા સાથે ટેમ્પાના ચાલક એવા સુરતના કતારગામ ડભોલી રોડ પર આવેલ લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા રમેશભાઈ ઝીણાભાઈ સરતાનપરા અને કતારગામના કુબેરનગર ખાતે રહેતા ભરતભાઈ નાથુભાઈ પ્રજાપતિની ધરપકડ કરી તેમની પાસેથી ગુટકા, તમાકુ અને ટેમ્પો મળી રૂપિયા 1,68,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે વધુ તપાસ કડોદરા પોલીસ કરી રહી છે.